ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે ચાલુ છે. બે ઉદાહરણ એક દાખલો ગણાયો, હવાલા આપણે સિમ્પલ જ લીધેલા છે. જુઓ તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો એકદમ સહેલું ચેપ્ટર છે. 11 માર્ક્સનો દાખલો ચાલ્યો એ 11 માર્ક્સનો. ઓકે, હવે આ જે આપણે જે દાખલો જોયો છે ગાઈડ ગાઈડની અંદર તમને એક્સ્ટ્રા સમ આપેલા છે, એમાંનો એક આ દાખલો આપણે લીધેલો છે. રકમ કદાચ થોડી ઝાંખી દેખાય છે, પણ હું બોલું જ છું બધી વિગતો ધ્યાનથી તમે જોઈ રહેજો. ખાતા તો આપણે જે પાંચ બનાવીએ એ પાંચ ખાતા જ બનાવવાના છે. ચલો પહેલું તો વેપાર ખાતું, નાનું ખાતું, નાનું ફા, ભાગીદારના મૂડી ખાતું, પાકું સરવૈયું. આ હરખું સેટ નહીં થતું લખવાનું છે. વેપાર ખાતું હેડિંગ તો આપણે જે આપે એ પ્રમાણે જ, તારીખ, ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ઓકે, આ ઉદાહરણ છે, હું ગણાવું છું તમને એટલે એકદમ સરસ રીતે સમજી રહેજો. દાખલો છે પણ હું તમને સમજાવું છું લખીને જ, એટલે તમને વધારે આઈડિયા હશે. બીજું નાનું ખાતું, એમાં બી એવું જ વિગત રકમ, વિગત રકમ નાનું ફા ખાતું, વિગત રકમ, વિગત રકમ એના પછી ભાગીદારના મૂડી ખાતા, ભાગીદારના મૂડી ખાતા બે ભાગીદારો છે, ઈશિતા અને કનન. ઓકે, ચલો હવે છેલ્લું પાકું સરવૈયું. એમાં મૂડી દેવા, રૂપિયા રકમ, રૂપિયા મિલકત લેણા અને રકમ રૂપિયા. ઓકે, હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલા આપણે એવું કીધું છે મૂડી જ જોવાની, મૂડી, મૂડીની હંમેશા કઈ બાકી હોય, જવા બાકી હોય. તો ઈશિતાની મૂડી 40,000 અને કનનની મૂડી 30,000, મૂડીની હંમેશા કઈ બાકી હોય, જમા બાકી હોય. એટલે મૂડી હંમેશા ક્યાં, મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ઈશિતાની 40,000 અને કનનની 30,000. ઓકે, હવે ઉપાડ, ઉપાડની હંમેશા કઈ બાકી હોય, ઉધાર બાકી હોય. તો ઉપાડ તમને જો બંનેનો આપી દીધો છે 7,000 અને 5,000. ઉપાડની હંમેશા કઈ બાકી હોય, ઉધાર બાકી હોય. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ 7,000 અને 5,000. ઓકે, હવે આપણે હવાલા સ્ટાર્ટ કરીએ. એમાં એક સહેલો હવાલો, પેલા પાંચમો જોઈ લેજો. મૂડી અને ઉપાણ પર 5% લેખે વ્યાજ. ભાઈ મૂડી અને ઉપાણ પર બંને પર 5% વ્યાજ કીધું છે. બોલો મૂડી પર વ્યાજ ક્યાં આવે? એક તો મૂડી ખાતાની જમા બાજુ. મૂડી પર વ્યાજ ક્યાં આવે? મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ મૂડી પર વ્યાજ 40,000 5%, 2,000 અને 30,000 5%, 1,500. એની ક્રોસ એન્ટ્રી આવે ક્યાં? આવે ક્રોસ એન્ટ્રી નાનું ફાની ઉધાર. તો નાનું ફાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ ઈશિતા 2,000
અને કનનું 1500 ટોટલ 3512 ઓકે ઉપાડ પર વ્યાજબી તમને 5% કીધું છે તો ઉપાડ પર વ્યાજબી ક્યાં આવે મૂડી ખાતાની ઉધાર બાજુ તો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ 7000 ના 5% 350 અને 5000 ના 5% 250 એની ક્રોસ એન્ટ્રી ક્યાં આવે નનુફાની જમા તો નનુફાની જમા બાજુ બે એક લીટી છોડી લખવાનું ઉપાડ પર વ્યાજ ઈશિતા 350 અને કનનનું 250 એટલે 600 રૂપિયા 12 ઓકે ચલો પહેલો હવાલો 31/3/17 રોજ આખરનું સ્ટોક 42000 આખર સ્ટોકની બે એન્ટ્રી આવે આખર સ્ટોકની કેટલી એન્ટ્રી આવે બે ક્યાં આવે બે એન્ટ્રી એક વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 42000 અને બીજી એન્ટ્રી ક્યાં આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક એ થોડું આપણે નીચે લખી દેવાનું 42000 ઓકે ચલો એના પછી આકર્ષકનો ઓલેદ આવડી ગયો મૂડી પર વ્યાજ ઉપર પર વ્યાજ બી આવડી ગયું વીમા પ્રીમિયમના 300 અગાઉથી ચૂકવ્યા અગાઉ શબ્દ આવતા આપણે શું કરવાનું કીધું છે માઇનસ તો એ તમે જો ઉધાર બાજુ તમને કરવેરા અને વીમો શબ્દ આપીશ બધા આપી જો કરવેરા અને વીમો કેટલો આપી જો 3900 અહીંયા અગાઉથી ચૂકવ્યો 300 કીધા છે અગાઉ શબ્દ હતો શું થાય માઇનસ તો એક તો નનુની ઉધાર આવે આપણે કરવેરા અને વીમો નનુની ઉધાર કરવેરા વીમો 3900 માઇનસ અગાઉથી ચૂકવેલ 300 એટલે 3612 આવી ગયા બીજી એન્ટ્રી માઇનસ કરી લે ક્રોસ એન્ટ્રી આવશે એટલે પાકા શ્રીમાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો વીમા પ્રીમિયમ જે લખાય 300 ઓકે ચાલો એના પછીનો હવાલો દેવાદાર પર 5% લેકે ઘાલખાત અનામતની જોગવાઈ એ ઘાલખાત અનામત એ આપણે હંમેશા દેવાદારમાંથી શું થાય બાદ તો અહીં તમે જોઈ લો તમને દેવાદારો આપેલા હશે દેવાદારો આપેલા છે કેટલા આપ્યા છે દેવાદારો 30000 ઓકે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો લખવાના અંદર 30000 માઇનસ ગાલખાત અનામત 5% એટલે 1500 તો 30000માંથી 1500 બાદ કરેલ 28500 એની ક્રોસ એન્ટ્રી આવો બીજી નનુની ઉધાર તો નનુની ઉધાર ગાલખાતનો આપણો ફોર્મેટ બનાવવાનું હોય પણ આમાં બધી વિગતો નથી બે જ વિગતો છે ખાલી એટલે એવું લખવાનું ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત અનામત હવાલાની આપણે જે દેવાદારમાંથી બાદ કરીને ગાલખાત અનામત હવાલાની કહેવાય તો આપણે જે દેવાદારમાંથી કેટલી બાદ કરી ગાલખાત અનામત 1500 તો એ ગાલખાત અનામત હવાલાની 1500 કહેવાય ગાલખાત અનામત હવાલાની કેટલી કહેવાય 1500 અને કાચા સરવૈયાની તમને અંદર રકમ જો કાચા સરવૈયાની ગાલખાત આપી દીધી હશે 1300 આનો ટોટલ 12 મૂકી દેજો 28 ગલખાતી બે એન્ટ્રી ખાવા પડી ગઈ મિલકત લેણા બાજુ દેવાદાર બધી બાદ અને નનુની ઉધાર મકાન પર 8.1% લેખે ઘસારો 8.1% કીધું છે
अंदाजो मकान कितनो आपी छे, जमीन मकान आपी छे 48,000। तो मिलकत लेना बाजू आपणे सौथी ऊपर लखी देवानुं, पेला जमीन मकान अंदर 48,000 माइनस घसारो, 8.1 तृतीयांश એટલે સમજો 8 × 24 ને 25/3 થાય। તો તમે 48,000 × 25/3 અને પછી એના ટકા કરો એટલે 4,000 ઘસારો આવશે। કેટલો આવશે? 4,000 એટલે 44,000 બહાર આવી ગયા। ઘસારાની બીજી એન્ટ્રી નનુની ઉધાર, મકાન પર ઘસારો। કેવી રીતે 4,000 આવે? 8.1 તૃતીયાંશ એટલે 3×8=24, 24×25/3, 48,000 × 25/3 અને પછી ટકા એટલે એને 100 વડે ભાગી દો એટલે 4,000 ઘસારો આવશે। ઘસારાની બે એન્ટ્રી, એક મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ અને નનુની ઉધાર। પાંચમો વાળો મૂડીનું ઉપાડ પર વ્યાજ આપણે આપી દીધું, પણ કનનને વાર્ષિક પગાર 1200 આપવાનો કીધો છે। હવે ભાગીદારનો પગાર 1200 રૂપિયા કીધો છે, તો ભાગીદારના પગારની તો બે એન્ટ્રી આવે છે, એક મૂડી ખાતાની જમા બાજુ પગાર અને વાર્ષિક કીધો છે એટલે કનનમાં વાર્ષિક 1200 લખી દેવાના અને એની ક્રોસ એન્ટ્રી નનુફાની ઉધાર બાજુ પગાર કનન 1200। જો માસિક કીધો તો આપણે 12 વડે ગુણો આપડે, પણ વાર્ષિક છે એટલે એમને એમ લખવાના હોય। હવાલા આપણા પૂરા થઈ ગયા, અંદરની એન્ટ્રી જોતા રહેજો। મૂડી આવી ગયું, મકાન ભાડું, કોઈ પણ જમા બાજુ તમને ભાડું આપ્યું હોય એ આપણી શું કહેવાય? આવક। એટલે નનુની જમા બાજુ બે એક લીટી છોડીને લખી દેવાનું મકાન ભાડું બે હજાર એના પછી વેચાણ, વેચાણ તો કેવા વેપાર ખાતાની જમા બાજુ પહેલા લખી દેવાનું વેચાણ અંદર 3,01,000 માઇનસ વેચાણ પરત। તમને જો ઉધાર બાજુ વેચાણ પરત આપી દીધું છે, છેલ્લેથી બીજી વખત 5,000 તે 5,000 એમાંથી બાદ કરી દો એટલે 2,96,000 બહાર આવી ગયા। કાચા શેરીમાં જે વિગત આપેલી હોય એની એક જ આપણે અસર આપવાની હોય। લેણદારો આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ લેણદારો 27,700 મૂડી દેવા બાજુ લેણદારો 27,700 પછી જમા બાજુ આપણને વટાવ આપ્યો છે, વટાવ આપણી આવક કહેવાય, આવક બધી કહેવાય નનુની જમા એટલે નનુની જમા બાજુ વટાવ એ મળેલ વટાવ કહેવાય આપણે 4,000। ખરીદ પરત એ આપણે હંમેશા ખરીદીથી શું થશે બાદ, તો જો તમને ઉધાર બાજુ ખરીદી આપી દીધી છે 2,30,000 તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી અંદર 2,30,000 માઇનસ ખરીદ પરત 6,000 એટલે 2,24,000 બહાર આવશે। બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 8,400। ઉધાર બાજુ ઉપાડ આવી ગયો સ્ટોક, સરુનો સ્ટોક તો ક્યાં? વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલા જ આપણે લખી દેવાનું ઉપર સરુનો સ્ટોક 42,000 ઉપર આવી ગયું, સ્ટોક આવી ગયો, ખરીદી આવી ગયું ફર્નિચર। હવે ફર્નિચર તમને કાચા સર્વેમાં બી આપ્યું છે અને કાચા સર્વેનો ઘસારો બી તમને કાચા સર્વેમાં જ આપેલો છે, હવાલો ઘસારાનો હવાલો આપણને આપેલો નથી। તો કાચા સર્વેમાં તમને ઘસારો આપેલો હોય તો એની એક જ એન્ટ્રી આવે નનુની ઉધાર એટલે ફર્નિચર આપણને જે આપ્યું છે એ ડાયરેક્ટ મિલકત લેણા બાજુ લખી દેવાનું ફર્નિચર
मिलकर लेना बाजू फर्नीचर 4600, घसारो अपना मतलब खर्च कहवा ननु नी उधार फर्नीचर पर घसारो। ओके કરવેરા વીમો આવી ગયું, ઓવરડ્રાફ્ટ નું વ્યાજ આપણા માટે ખર્ચ એટલે નાનું ની ઉધાર, ચારસો નાનું ની ઉધાર, આવક માલ ગાળા વાળું ખરીદીને લગતો ખર્ચ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ, બે હજાર પગાર ખર્ચ નનુની ઉધાર, ગાલખાત આપણે આવી ગયું, દેવાદાર આવી ગયા, જમીન મકાન આવી ગયું, કમિશન બી ખર્ચ અને વટાવ બી ખર્ચ એટલે બંને નનુની ઉધાર, કમિશન બી ખર્ચ અને વટાવ બી ખર્ચ એટલે બંને નાનું ની ઉધાર, રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ વેચાણ પર થઈ ગયું, વેચાણ ખર્ચ નાનું ની ઉધાર, ઓકે હવે આપણે સરવાળા કરી દેવાના, તો વેપાર ખાતાની જમા બાજુ 2,96,000 પ્લસ 42,000 એટલે એનું ટોટલ થયું 3,38,000, એનું ટોટલ નંબર લખી દો 3,38,000, એમાંથી બધી વિગતો બાદ કરી દો 42,000, 2,24,000 અને 2,000, 70,000 આપણો કાચો નફો, કૌંસમાં નાનું ખાતે લઈ ગયા 70,000, ઓકે એટલે 70,000 નાનું ખા નાનુંની જમા બાજુ કાચો નફો 70,000, આમાં બી નાનું ખાતાને જવા બંધ સરવાળો કરો 70, 72, 4, 76,000 એનો એ સરવાળો પડે બટ લખી દો 76,000, 76,000 માંથી બધી વિગતો બાદ કરજો 3,600, 2,800, 4,000 ભાઈ 600, 400, 24,000, 4,200, 3,000, 8,000 એટલે 25,400 ચોખ્ખો નફો,
रेडी? ननु फानी जमा पर लिखी दो चोखो नफो किला 25400 आने सरवाड़ो करो ये 26000 इन्हें सरवाड़ा पर लिखी दो 26000 26000 में 3500 1200 बांध कर देजो इले वेंचड़ी पात्र नफो एक 300 ये मूड़ी खाता नहीं जमा बाजू वेंचरी पत्र नफो प्रमाण आपने नहीं आप सरखे से वेची देवाना 10650 आनु टोटल करजो पहला नू टोटल 52650 इन्हें टोटल नंबर लिखी तो 52650 हेमती बात करो 7000 माइनस 350 मतलब 45300 ये देखना ना सरवाड़ो करो 30000 प्लस 1500 प्लस 1200 प्लस 10650 43350 इन्हें सरवाड़ा पर लिखी दो 43350 एमती माइनस करो 5000 माइनस 250 38100 એ જે ફૂટે બાકી આગળ લઈ ગયા એ મૂડી રહ્યામાં મૂડી કરીને લખી દો મૂડી ઈશિતા અને કાનન 45300 38100 82492 ટોટલ બાર છેદમાં પાકા સેરાનું ટોટલ કરજો 82400 પ્લસ 27700 પ્લસ 8400 19500 આ બાદનું બી ટોટલ કરી દેજો ओके 19500 रेडी 2553 पेला कही ज्यादा खबर पड़ी 8.1 હતું ને 8.1 એટલે 3 3 8 24 ને 2553 થાય તો આપણે જો 48000 હતા ગુણ્યા 2553 અને ટકા એટલે તો ભાગ્યા 100 આવે છે એટલે તમારો ઘસારો હશે કેટલો 4000 ओके आम कोई ना कोई कन्फ्यूजन क्लियर है ओके okay.